નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું ફરી એકવાર એજુ સફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો ટોપિક છે સંઘ અને રાજ્ય ક્ષેત્ર. મિત્રો, આજે આપણે આમાં શું ભણીશું? તો કે સંઘ એટલે ભારત એક રાજ્યનો સંઘ છે, અને એ રાજ્યમાં ભારતની અંદર શું શું આવે છે? તો કે અલગ અલગ 29 રાજ્યો, બધા જ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને એવા પ્રદેશો જે ભારત સરકાર દ્વારા અધિગૃહિત કરેલા હોય છે. આજે આપણે સવિસ્તાર આ સંઘ અને રાજ્ય ક્ષેત્રનો અભ્યાસ કરી લઈશું. પણ મિત્રો, આપણે એક સ્લાઇડમાં જોઈ લઈએ કે આપણે આગળ શું શું ભણી ગયા. મિત્રો, પહેલા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે રાષ્ટ્રીય પ્રતીકો. તો રાષ્ટ્રીય પ્રતીકમાં રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય ફૂલ, રાષ્ટ્રીય પક્ષી, આ બધા જ આપણા ભારત દેશના જે રાષ્ટ્રીય પ્રતીકો છે એ આપણે પહેલા લેક્ચરમાં ભણ્યા હતા. ત્યાર પછી બીજા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? તો કે ભારતના બંધારણનું નિર્માણ. બંધારણનું નિર્માણ કઈ રીતના થયું? બંધારણ સભા, બંધારણ સભાનું નિર્માણ, આ બંધારણ સભામાં કેટલા સભ્ય હતા, બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા, બંધારણ સભાની રચના ક્યારે થઈ, એમની બેઠકો કઈ રીતના થઈ, એ બધી જ ચર્ચા આપણે આ બીજા લેક્ચરમાં કરેલી છે, બંધારણનું નિર્માણ. મિત્રો, આજે જે આપણે લેક્ચર ભણી ગયા છીએ, મારી એક તમને રિક્વેસ્ટ છે કે આ બધા જ લેક્ચર પહેલાં તમે લાઇનમાં એક પછી એક સિક્વન્સમાં લેક્ચર જોયો તો તમને વધારે સરખી રીતના ભારતનું બંધારણ સમજાશે. ત્યાર પછી ત્રીજા લેક્ચરમાં આપણે ભણ્યા કે બંધારણની વિશેષતાઓ, ભારતના બંધારણની વિશેષતાઓ. તો કે આપણું બંધારણ સૌથી લાંબુ છે, બંધારણમાં ટોટલ આપણે લગભગ 11-12 વિશેષતાઓ જોઈ અને બધા જની ડીપમાં ચર્ચા કરી. ત્યાર પછી ચોથા લેક્ચરમાં આપણે ભણ્યા કે બંધારણની પ્રસ્તાવના. તો પ્રસ્તાવનામાં જે અગત્યના શબ્દો છે, ફોર એક્ઝામ્પલ લોકશાહી, સમાજવાદ, આ બધા જ શબ્દોની પણ આપણે ડીપમાં ચર્ચા કરી. તો મિત્રો, મારી એક રિક્વેસ્ટ છે કે આ ચારે ચાર લેક્ચર તમે નેટ ઉપર યુટ્યુબમાં અમે રાખેલા જ છે. મિત્રો, આ બધા જ આગળના લેક્ચર અમે યુટ્યુબમાં રાખેલા છે, તમે યુટ્યુબમાંથી આ બધા જ લેક્ચર ઇઝીલી તમને મળી જશે અને તમે એકવાર જોઈ લો એવી મારી રિક્વેસ્ટ છે. તો તમને ફાયદો છે કે એનાથી આપણે આગળ જે જે ચર્ચાઓ કરી છે, જે જે આપણે બંધારણના ટોપિક ભણ્યા છે, એ એક લાઇનમાં અને સિક્વન્સ પ્રમાણે હું લેક્ચર લેતો જાઉં છું, તો તમને વધારે સરખી રીતના ભારતનું બંધારણ સમજાશે. હવે આજનો આપણો ટોપિક છે સંઘ અને તેમના રાજ્ય ક્ષેત્ર. તો મિત્રો, પહેલો જે આપણો સ્લાઇડમાં એવું કીધેલું છે કે ભારત રાજ્યનો બનેલો સંઘ છે, એનો મતલબ શું થાય? ભારતના બંધારણમાં ભાગ 1માં અનુચ્છેદ નંબર 1-4માં આ સંઘ અને તેમના રાજ્ય ક્ષેત્રોનો ઉલ્લેખ કરેલો છે. હવે રાજ્યનો બનેલો સંઘ એવું ભારતને શું કામ કહેવામાં આવે છે? ભારત એ રાજ્યનો સંઘ છે, રાજ્યોનો સંઘ છે, એટલે આ ભારતમાંથી કોઈ પણ રાજ્ય, એનો મતલબ એમ થાય કે કોઈ પણ રાજ્ય અથવા ક્ષેત્ર ભારતમાંથી અલગ ન થઈ શકે. ભારત એક સંઘ છે એટલે આમાંથી કોઈ પણ રાજ્ય અલગ ન થઈ શકે. પણ અલગ અલગ રાજ્યો વચ્ચે આખો દેશ વિભક્ત, મીન્સ વહેંચાયેલો છે. શું કામ? કારણ કે પ્રશાસનિક વહીવટી સુવિધાઓ માટે ભારત અલગ અલગ રાજ્યોમાં વહેંચાયેલો છે. ત્યાર પછી આપણે અનુચ્છેદ નંબર 1 ભણીશું કે અનુચ્છેદ નંબર 1માં ભારતના બધા જ રાજ્યોના નામ, કેન્દ્રશાસિત પ્રદેશ અને અધિગૃહિત કરેલા પ્રદેશો, આ બધાનું વર્ણન છે. અનુચ્છેદ નંબર 1માં સંઘનું નામ એટલે કે એમનો ઉલ્લેખ છે, ભારત અથવા ઇન્ડિયા. હવે આપણા બે નામ રાખ્યા એનું કારણ શું? તો કે જ્યારે બંધારણ સભામાં ઘણા બધા સદસ્યો એવા હતા જેમણે એવું કીધું કે પારંપરિક નામ ભારત જ રહેવા દો, અને ઘણા બધા આધુનિક જે સભ્યો હતા, જે આધુનિકવાદમાં માનતા હતા, એમણે એમ કીધું કે આપણું નવું મોડર્ન નામ, આધુનિક નામ ઇન્ડિયા રાખો. તો બંધારણ સભાએ આ બંને જ નામ, ભારત
અને ઇન્ડિયા આ બંને જ નામનો સ્વીકાર કર્યો. પછી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો એમનો વિસ્તાર એ બંધારણની અનુસૂચિ નંબર 1 બતાવેલો છે. આ જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમનો વિસ્તાર, એમના ક્ષેત્રો, એમના નામ. તો રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોના વિસ્તાર, એમના ક્ષેત્રો, એમના નામ આ બધાનો ઉલ્લેખ બંધારણની અનુસૂચિ નંબર 1 કરેલ છે. અનુસૂચિ નંબર 1 કરેલ છે. મિત્રો, આ અનુસૂચિ આપણા બંધારણમાં 12 અનુસૂચિઓ છે. પહેલાં જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે 8 અનુસૂચિઓ હતી, પણ હાલમાં ભારતના બંધારણમાં કેટલી અનુસૂચિ છે? ટોટલ 12 અનુસૂચિઓ છે. એમાં શું શું વર્ણન છે, શેનું શેનું વર્ણન છે અને બધી જ અનુસૂચિઓનું મહત્વ શું છે, એ બધું જ આપણે હું એક આગળ એક લેક્ચર બનાવીશ કે ભારતના બંધારણની 12 અનુસૂચિઓ. તો આ 12 અનુસૂચિઓ છે એનું આગળ આપણે લેક્ચરમાં ખૂબ ડીપમાં અભ્યાસ, સવિસ્તાર અભ્યાસ કરીશું. પણ અત્યારે એટલું યાદ રાખી લો કે ભારતના સંઘનું નામ, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ, એના ક્ષેત્રો, એ બધાનું વર્ણન બંધારણની અનુસૂચિ નંબર 1 કરેલું છે. હાલમાં કેટલા રાજ્યો છે? તો આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો હાલમાં છે. ભારતનું બંધારણ બધા જ રાજ્યો ઉપર સમાન રીતના લાગુ પડે છે, પણ એક રાજ્ય છે જે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર રાજ્ય છે એના ઉપર ભારતનું બંધારણ લાગુ નથી પડતું અને એ આર્ટિકલ નંબર મીન્સ અનુચ્છેદ નંબર 370 પ્રમાણે અલગ રાજ્યનો દરજ્જો જમ્મુ કાશ્મીરને આપવામાં આવેલો છે. તો એનો પણ આપણે એક અલગ લેક્ચરમાં જ અભ્યાસ કરીશું કે જમ્મુ કાશ્મીર રાજ્ય ઉપર કેમ આપણું ભારતનું બંધારણ લાગુ નથી પડતું, શું કામ એનું અલગથી બંધારણ છે, એની રચના શું કામ અલગથી થઈ, ક્યારે થઈ, જવાહરલાલ નહેરુએ જમ્મુ કાશ્મીરને અલગ બંધારણ આપવામાં શું ફાળો ભજવ્યો હતો, એ બધાની ચર્ચા આપણે એક અલગ લેક્ચરમાં જ કરીશું. પણ અત્યારે એટલું યાદ રાખી લો કે ભારતનું બંધારણ એક જમ્મુ કાશ્મીર રાજ્ય ઉપર લાગુ નથી પડતું અને અનુચ્છેદ નંબર 370 પ્રમાણે એમને એક અલગ બંધારણ આપવામાં આવેલું છે. હવે આપણે અનુચ્છેદ નંબર 2 અભ્યાસ કરીશું. આ અનુચ્છેદ નંબર 2 છે એ નવા રાજ્યના પ્રવેશ અંગેનો અનુચ્છેદ છે. આ અનુચ્છેદ પ્રમાણે ભારતીય સંઘનો ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યોના ભારતમાં પ્રવેશ અને રચના સંબંધિત છે. તો આ અનુચ્છેદ શેનાથી સંબંધિત છે? કે ભારતીય સંઘનો ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યો, તો આ ખૂબ અગત્યનું છે, બાહ્ય રાજ્યોના પ્રવેશ અથવા રચના સંબંધિત છે. અનુચ્છેદ નંબર છે એ ભારતના કોઈ પણ એક ભાગ ન હોય એવા રાજ્યને જો ભારતમાં પ્રવેશ કરાવે, એવા રાજ્યની ભારતમાં રચના કરવી હોય તો અનુચ્છેદ નંબર 2 એનો ઉલ્લેખ કરેલો છે. અને આ સત્તા કોને આપેલી છે? તો કે સંસદને. ભારતની જે સંસદ છે, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, આપણે એક અલગ લેક્ચરમાં ચર્ચા કરીશું. પણ આ અત્યારે એટલું યાદ રાખી લો કે નવા રાજ્યોનો ભારતીય સંઘમાં જો પ્રવેશ કરાવવો હોય અથવા નવા રાજ્યની રચના કરવી હોય ભારતીય સંઘમાં, તો એ તે અનુચ્છેદ નંબર 2 પ્રમાણે ભારતીય સંસદ કરી શકે છે અને ભારતીય સંસદને યોગ્ય લાગે તેવા ધારાધોરણો અને શરતો મુજબ ભારત સંઘમાં નવા રાજ્યનો પ્રવેશ અને તેની સ્થાપના કરી શકે છે. આપણે ટૂંકમાં એવું પણ કહી શકીએ અનુચ્છેદ નંબર 2 છે એ એવા રાજ્યો સંબંધિત છે જે ભારતના ભાગ નથી. ભારતનો ભાગ નથી એની રચના સંબંધિત છે. પછી આપણે જોશું અનુચ્છેદ નંબર 3. મિત્રો, આ ભારતીય સંઘ અને એના રાજ્ય ક્ષેત્રો એ આપણા ટોપિક છે. તો એમાં 1-4 અનુચ્છેદમાં આ બધું જ વર્ણન કરેલું છે. તો 1-4 અનુચ્છેદનો આપણે અભ્યાસ કરી લેશું અને ત્યાર પછી એમના અગત્યના પ્રશ્નો જે પૂછાઈ શકે એક્ઝામમાં એની પણ આપણે ચર્ચા કરી લેશું. અનુચ્છેદ નંબર 3 છે એ ખૂબ અગત્યનો છે. અનુચ્છેદ નંબર 3 છે એમાં શેનું વર્ણન છે? તો કે ભારતીય સંઘમાં નવા રાજ્યનું નિર્માણ. ભારતમાં જે આવેલા છે ભારતીય સંઘમાં, જો આ ખૂબ અગત્યનું, ભારતીય સંઘમાં 29 રાજ્યો છે એમાં જ કોઈ નવા રાજ્યનું નિર્માણ કરવું હોય તો એ અનુચ્છેદ નંબર 3 પ્રમાણે થઈ શકે છે. હમણાં જ એક તેલંગાણા રાજ્ય બનાવ્યું, તો એ રાજ્ય કઈ રીતના બનાવ્યું
તો એમાં કેમાં સુધારો કર્યો છે? તો કે અનુચ્છેદ નંબર 3માં ભારતીય સંઘમાં જે નવા રાજ્યનું નિર્માણ કરવું હોય, બહારના કોઈ રાજ્યને ભેળવવાની વાત નથી કરતા આપણે, પણ ભારતના સંઘમાં જ છે અને નવા રાજ્યનું નિર્માણ કરવું હોય, એની ભૌગોલિક સીમામાં જ આવેલું હોય, એની ઉપર ભારતનું જ શાસન હોય, એવા રાજ્યનું જો નવા રાજ્ય તરીકે નિર્માણ કરવું હોય, અથવા વર્તમાન રાજ્યના ક્ષેત્રમાં એની સીમામાં કે નામમાં પરિવર્તન કરવું હોય, તો એ કેના પ્રમાણે થાય છે? તો કે અનુચ્છેદ નંબર 3 પ્રમાણે. ફોર એક્ઝામ્પલ, ગુજરાત રાજ્ય છે, એના ક્ષેત્રમાં ફેરફાર કરવો છે, કે કચ્છ જિલ્લો છે એ રાજસ્થાનમાં ભેળવી દેવો છે, અથવા આપણે એમ કહી શકીએ કે એની સીમામાં ફેરફાર કરવો છે, કે આપણી બોર્ડર જે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રને કચ્છને અડે છે એની સીમા આપણે વધારવી છે કે ઘટાડવી છે, અને ગુજરાત રાજ્યના નામમાં ફેરફાર કરવો છે, તો એ કેના પ્રમાણે થાય છે? તો કે અનુચ્છેદ નંબર 3 પ્રમાણે. જે અનુચ્છેદ નંબર 3 છે એ ભારતીય સંસદને એક સત્તા આપે છે, કે એ સત્તા પ્રમાણે સંસદ કોઈ પણ રાજ્યમાંથી તેનો પ્રદેશ અલગ પાડીને અથવા બે કે તેથી વધુ રાજ્યનો ભાગ જોડી અથવા કોઈ નવા રાજ્યનું નિર્માણ કરી શકે છે. કે બે રાજ્ય હોય એમાંથી એક, એના બે થોડા થોડા કટકા લઈને એક ત્રીજું રાજ્ય અસ્તિત્વમાં આવે, ત્રીજું રાજ્ય બનાવવું હોય, તો એ કોણ કરી શકે છે? તો કે ભારતીય સંસદ. અને કેના પ્રમાણે? તો કે અનુચ્છેદ નંબર 3 પ્રમાણે. પછી અનુચ્છેદ નંબર 3 પ્રમાણે કોઈ પણ રાજ્યની સીમામાં પણ ફેરફાર કરી શકાય છે, અને કોણ કરે? તો કે ભારતની સંસદ. ફરી મેં હમણાં જ તમને આગળ ઉદાહરણ આપીને સમજાવ્યું કે ગુજરાત રાજ્યની સીમામાં એમના ક્ષેત્રમાં કોઈ વધારો ઘટાડો કરવો હોય તો એ ભારતની સંસદ અનુચ્છેદ નંબર 3 પ્રમાણે કરી શકે છે. પછી અનુચ્છેદ નંબર 3માં એવું પણ વર્ણન કરેલું છે કે કોઈ પણ રાજ્યની સીમા એ રાજ્યના ક્ષેત્રમાં કે નામમાં ફેરફાર કરવા માટે અથવા ફેરફાર કરતા પહેલા એમને બે મંજૂરી લેવી પડે છે. બે વાતનું ધ્યાન રાખવું પડે છે કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે. પછી બીજી વાત એ ધ્યાનમાં રાખવાની હોય છે સંસદને, પછી રાષ્ટ્રપતિ દ્વારા જે તે રાજ્યના વિધાનમંડળનો મત લેવો જરૂરી છે. તો કે રાષ્ટ્રપતિ દ્વારા જે તે રાજ્યના વિધાનમંડળનો મત લેવો જરૂરી છે. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે. કોઈ પણ રાજ્ય, ફોર એક્ઝામ્પલ મહારાષ્ટ્ર છે, તો એની સીમામાં એના ક્ષેત્રમાં કે એના નામમાં ફેરફાર કરવો છે તો રાષ્ટ્રપતિની સંસદ પહેલાં પૂર્વ મંજૂરી લે, ત્યાર પછી જે રાષ્ટ્રપતિને ખબર પડે કે નહીં આ રીતના આ રાજ્યમાં કરવાનું છે તો રાષ્ટ્રપતિ શું કરે કે એ રાજ્યના વિધાનમંડળ મીન્સ ત્યાંની વિધાનસભા હોય છે ત્યાંનું એ મત લે. પણ બંધારણમાં એવું નથી કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ આ જે વિધાનમંડળ મત આપે એ પ્રમાણે બંધાયેલા છે, એ ભારતની સંસદ નક્કી કરે છે કે આપણે આ નામ ફેરફાર કરવું કે નહીં. વિધાનમંડળ એમ કહે નથી કરવું, પણ જો સંસદને એવું લાગે કે નહીં કરવું જ પડશે તો એ કરી શકે છે. તો એ રાષ્ટ્રપતિ એ વિધાનમંડળનો મત માનવા બંધાયેલા નથી. આમ આપણે એમ કહી શકીએ કે રાજ્ય બનાવવાની સંપૂર્ણ સત્તા સંસદને મળેલી છે અનુચ્છેદ નંબર 3 પ્રમાણે, કે રાજ્ય બનાવવાની અથવા એના નામોમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા સંસદને મળેલી છે. હા, તો પરીક્ષામાં એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે રાજ્ય બનાવવાની સંપૂર્ણ સત્તા કોની પાસે છે? તો રાજ્યપાલ, મુખ્યમંત્રી, સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ કે પછી સંસદ? તો આપણે ઓપ્શન આવે સંસદ. પછી આપણે ભણીશું અનુચ્છેદ નંબર 4. તો અનુચ્છેદ નંબર 4 એવું કહે છે કે અનુચ્છેદ નંબર 2 અને અનુચ્છેદ નંબર 3 દ્વારા કરવામાં આવેલ પરિવર્તન એ અનુચ્છેદ 368 મુજબ બંધારણીય સુધારો માનવામાં આવશે નહીં.
જો અનુચ્છેદ નંબર 2 અને અનુચ્છેદ નંબર 3 છે એ પણ આપણે એકવાર રિવિઝન કરીને ફરીવાર ભણી લઈએ. કે અનુચ્છેદ નંબર 3 કેના માટે છે? તો કે ભારતની અંદર જ જે રાજ્યો છે એના નામોમાં પરિવર્તન કરવું હોય, વિસ્તારમાં પરિવર્તન કરવું હોય કે એ રાજ્યની સીમામાં પરિવર્તન કરવું હોય તો અનુચ્છેદ નંબર 3. અને અનુચ્છેદ નંબર 2 તો કે બહારનું કોઈ રાજ્ય છે એને ભારતીય સંઘમાં ભેળવી દેવું હોય અને એનું નવા રાજ્ય તરીકે નિર્માણ કરવું હોય તો એ અનુચ્છેદ નંબર 2. એમ અનુચ્છેદ નંબર 2 અને અનુચ્છેદ નંબર 3 આ પ્રમાણે કોઈ પણ નવું રાજ્ય બનાવવામાં આવે તો અનુચ્છેદ નંબર 368 પ્રમાણે બંધારણીય સુધારો ન ગણાય. બંધારણીય સુધારો ન ગણાય એનો મતલબ શું થાય એ આપણે થોડું સમજી લઈએ. એક સામાન્ય કાયદો જે રીતના સામાન્ય બહુમત પ્રમાણે પસાર થાય અને એ કાયદો બહુમતીથી કાયદાનું સ્વરૂપ બની જાય, જે સામાન્ય બહુમતીથી સંસદમાં પસાર કરેલ ખરડો કાયદો બને તે પ્રમાણે જ બહુમતીથી આ નવા રાજ્યના નામોમાં ફેરફાર કરી શકાય છે. કે સંસદમાં જે શાસક પક્ષ હોય છે એ એક ખરડો પસાર કરે અને એ પ્રમાણે જ એ સામાન્ય બહુમતીથી જ એ કાયદાનું સ્વરૂપ ધારણ કરી લે અને કોઈ પણ રાજ્યના નામમાં ફેરફાર કરી શકે, કોઈ પણ રાજ્યની સીમામાં ફેરફાર થઈ શકે અથવા બહારનું કોઈ પણ રાજ્ય છે એને ભારતીય સંઘમાં ભેળવી શકાય તો એને શું કહેવાય? સામાન્ય બહુમતીથી એ ખરડો પાસ થયો, એ બંધારણીય અનુચ્છેદ નંબર 368 પ્રમાણે બંધારણીય સુધારો ન કહેવાય. તો હવે જે આપણે આજે ટોપિક ભણ્યા કે સંઘ અને તેના રાજ્યો, રાજ્ય ક્ષેત્ર, બહુ નાનો ટોપિક છે. ખાલી અનુચ્છેદ નંબર 1, 2, 3 અને 4 આ ચાર જ અનુચ્છેદ છે આ ટોપિકમાં. આ ચાર અનુચ્છેદનો આપણે વિસ્તારથી ચર્ચા કરી હવે એમના કેવા પ્રશ્ન પૂછાઈ શકે એની પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે અનુચ્છેદ નંબર 1 મુજબ ભારત શું છે? તેનો જવાબ શું આવે? આપણે પહેલી સ્લાઇડમાં જોયું હતું કે રાજ્યોનો બનેલો સંઘ. પછી એવો પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે કે અનુચ્છેદ નંબર 1 મુજબ ભારતનું નામ શું છે? ભારતનું નામ, તો ભારત અથવા ઇન્ડિયા, આ તો આપણને ખબર છે કે એનું નામ ભારત છે, પણ અનુચ્છેદ નંબર 1 પ્રમાણે નામ શું છે? તો આ બંને નામ સાચા છે, ભારત અને ઇન્ડિયા. કે ભારતના બંધારણમાં અનુચ્છેદ નંબર 1 છે એમાં બંને નામનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે ભારત અને ઇન્ડિયા બંને નામ સાચા છે. આપણને કન્ફ્યુઝ કરવા આવો પ્રશ્ન પૂછી પણ લે આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતીય સંઘમાં નવા રાજ્યનો પ્રવેશ કરવા અહીં એવું સમજો કે બાહ્ય રાજ્યનો પ્રવેશ કરવાનો અધિકાર કોની પાસે છે? તો કે ભારતની સંસદ પાસે. આપણે કેમાં બેઠા? તો કે અનુચ્છેદ નંબર 2માં. આપણે અનુચ્છેદ નંબર 2માં આ ટોપિક ભણ્યા કે બાહ્ય રાજ્યો કોઈ પણ ભારતીય સંઘનો હિસ્સો ન હોય અને એનો જો ભારતીય સંઘમાં પ્રવેશ કરાવો હોય તો અનુચ્છેદ નંબર 2 પ્રમાણે આ સંસદ આ કામ કરી શકે છે. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કોઈ પણ રાજ્યની સીમા એના વિસ્તાર અથવા નામમાં કોણ ફેરફાર કરી શકે? તો એનો જવાબ શું આવે? સંસદ. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કોઈ પણ રાજ્યની નામ, સીમા કે એના રાજ્ય ક્ષેત્રમાં ફેરફાર કરવા માટે સંસદને કોની પૂર્વ મંજૂરી મેળવવી પડતી હોય છે? તો કે રાષ્ટ્રપતિની.
રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી. તો મિત્રો, આજે આપણે ટોપિક ભણ્યા કે સંઘ અને રાજ્ય ક્ષેત્ર. તો આમાં માત્ર ચાર અનુચ્છેદ છે, અનુચ્છેદ નંબર 1, 2, 3 અને 4. આ ભારતના બંધારણમાં ભાગ પહેલામાં આ ચાર અનુચ્છેદ આપેલા છે અને એમાં ભારતનો સંઘ, એમનું નામ અને એમના રાજ્ય ક્ષેત્રોનો ઉલ્લેખ કરેલો છે. એમાં કઈ રીતના નવા રાજ્યો બનાવવા, એના નામોમાં કઈ રીતના ફેરફાર કરવો અને કોણ કરી શકે, એ સર્વનો ઉલ્લેખ આ અનુચ્છેદ નંબર 1, 2, 3 અને 4માં આપેલો છે. તો મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચર જોઈને તમને આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મળી ગયું હશે. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSAFAR લખી સર્ચ કરી આ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.